પરીક્ષા સંદર્ભે અમે જે પુરાવા આપ્યા છે, હવે એમાં ટૂંકમાં SIT ની જાંચ બેસાડવામાં આવશે, SIT બેસાડવામાં આવશે, જેમાં પ્રતિનિધિત્વ તરીકે શું કહે એક વિદ્યાર્થી પણ હશે. હવે મેં પરીક્ષા રદ જ થશે, કારણ કે અમારી પાસે નક્કર પુરાવા છે. જો રદ થશે તો અમે આંદોલન ચળવળ જે અમે જીતી ગયેલા છીએ, તમને રદ થવાનું ચાલુ રહેશે તો ચાલુ રહેશે 110%. અત્યારે તો અમે બેસીશું, અત્યારે અમે બેસીશું, અત્યારે રજૂઆત કરવા જાય છે શું કહે સીએમ સાહેબ જોડે, અને સીએમ સાહેબ આની પર SIT બેસાડે છે. કેવામાં આવશે એના પણ નિર્ણયો અમને કહેવામાં આવશે. અત્યારે થોડી વાર માં આંદોલન ચાલુ, થોડી વાર માં જાહેરાત થશે. મારા વિદ્યાર્થીઓ મારા મિત્રો અહીંયા રાહ જોવે છે મારી, એટલા માટે પેલા હું અહીંયા જઈશ. ત્યાં વધારે એક વાક્યમાં કહી દો, પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી તમારા, પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે, ચાલુ રહેશે, ચાલુ રહેશે. નક્કર પુરાવા અમારી પાસે છે, હવે નક્કર પુરાવા SIT નક્કર પુરાવામાં SIT સામે રજૂ કરીએ એટલે કોઈની તાકાત નથી કે આ પરીક્ષા રદ કરતા અટકાવી શકે. આ પરીક્ષા રદ જ થઈ શકે છે. હવે અત્યારે જે બેઠક થઈ હતી કઈ રીતની, અત્યારે જે બેઠક થઈ હતી બેઠકમાં હવે નાટકો નહીં ચાલે. અત્યાર સુધી જે બેઠક થઈ યુવરાજ, કઈ રીતની આજની બેઠક રહી છે, કઈ રીતના પોઝિટિવ જવાબ તમને મળ્યા છે, કઈ રીતે ચર્ચા? જવાબ એટલા માટે કારણ કે હવે સર ડાયરેક્ટ SIT ની વાત સુધી અમે પહોંચી ગયા છીએ, હવે આગળ આપણે વાત કરીએ આગળ જઈએ. બેઠક પૂર્ણ થઈ ગઈ છે. યુવરાજસિંહ જે વિદ્યાર્થી નેતા છે તે બહાર આવી ગયા છે. તેમનું કહેવું છે કે અંદર જે વાતચીત થઈ તેમાં SIT ની રચના કરવામાં આવશે, થોડી વાર માં SIT અંગે જાણકારી આપવામાં આવશે. કોઈ પણ રાજકીય પોલિટિકલ વ્યક્તિ આની અંદર નહીં હોય, અને અમારી જે તપાસના જે મુદ્દા હતા એ અમે કરવા જઈ રહ્યા છીએ. SIT માં કોની કોઈ રચના થઈ છે? તમે શાંતિથી યુવરાજ, અમારી પહેલી માંગ એવી હતી આની ઉપર નિષ્પક્ષ તપાસ થઈ. તપાસ થઈ ગયા પછી જે કાર્યવાહી થાય છે એમાં વિદ્યાર્થીઓને જાંચ હોવી જોઈએ, વિદ્યાર્થીઓના રિપ્રેઝેન્ટેટિવ જે છે એને ખબર હોવી જોઈએ. તપાસ થઈ ગયા પછી તાત્કાલિક ધોરણે એનો પોઝિટિવ રિસ્પોન્સ આવે, 2-3 દિવસમાં એનું શું કહેવાય એનાઉન્સમેન્ટ રિઝલ્ટ આવી જાય, અને તાત્કાલિક ધોરણે જો રિઝલ્ટ પોઝિટિવ છે અમે સાચા છીએ તો તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ કરવામાં આવે. અમારી પાસે કોન્ક્રીટ પુરાવા છે એટલે છાતી ઠોકીને કહીએ છીએ કે પરીક્ષા હવે રદ થવા જઈ રહી છે. હા, SIT રચના કરે તો આંદોલન નહીં, SIT ના નિર્ણય ઉપર અમે જવાબ યોગ્ય મળે, કાર્યવાહી યોગ્ય થાય તો આંદોલન પાછું ખેંચીશું. આંદોલન તો કન્ટિન્યુ જ રહેશે. અત્યારે અમે જે બેઠા છીએ ધરણા ઉપર, કલેક્ટર જોડે બેઠક થઈ, એ બેઠકમાં કયા મુદ્દા એમના તરફથી મૂકવામાં આવ્યા તમારી જોડે? અમારા મુદ્દા એમને મૂકવામાં આવ્યા છે, એમના મુદ્દા અમને મૂકવામાં નથી. અમારી સાથે જે ગેરરીતિ થઈ, જે અન્યાય થયો, પેપર ફૂટવાની ઘટના, પેપર સોશિયલ મીડિયા પર, હવે અમારી પાસે એના નક્કર પુરાવા, હવે જેની ઉપર ખરેખર તપાસ થવી જોઈએ હતી હવે એની ઉપર તપાસ થશે, અને આ તપાસ નિષ્પક્ષ છે અને વિદ્યાર્થીઓ આમાં સાક્ષી હશે કે તપાસમાં હવે ખરેખર સહી છે. નકર હવે તમે બધા જાણો છો કે SIT માં ખરેખર એના જ મિલીભગતી હોય, હવે એવું નહીં થાય, હવે એ વસ્તુ પોસિબલ નથી. તમને SIT રચવાની જે વાત કલેક્ટરે
કરી છે, એકમાં શું વાત છે, કલેક્ટર ક્યારે જાહેરાત કરશે અથવા રાજ્ય સરકાર ક્યારે જાહેરાત કરશે? અત્યારે કલેક્ટર સાહેબ શ્રી નીકળી ગયા છે સીએમ સાહેબને મળવા માટે, ત્યાંથી જેવું વાત મળશે ત્યારે અમને પણ અહીંયા બોલાવવામાં આવશે અને ત્યાં પણ રજૂઆત કરવામાં આવશે. તમને કહેવાયું છે કે મુખ્યમંત્રી સાથે બેઠક તમારી થશે? જરૂર લાગશે તો અમે તમને બોલાવીશું એવી વાત થઈ છે, જરૂર લાગશે તો. કારણ કે એસઆઈટી રચનામાં અમે ઈચ્છીએ છીએ કે કોની રચના કરવામાં, અમે ઈચ્છીએ છીએ કે અમને પાંચે પાંચ જે પંચ બેસે એ વ્યક્તિઓના નામ નંબર સહિત અમારી પાસે એની જાણકારી હોવી જોઈએ. તમારી દ્રષ્ટિએ પંચમાં કોણ કોણ હોવું જોઈએ? તમારી દ્રષ્ટિએ પંચમાં કોણ કોણ હોવું જોઈએ? રાજકીય નેતા ન હોવા જોઈએ, અધ્યક્ષમાં ટૂંકમાં આઈએએસ આઈપીએસ દરજ્જાના વ્યક્તિ હોવા જોઈએ, કારણ કે એ નિષ્પક્ષ તપાસ કરી શકે, પણ એમાં વિદ્યાર્થીઓનો રિપ્રેઝેન્ટર હશે હશે અને હશે. ચલો જય હિન્દ જય ભારત. તો બેઠક પૂર્ણ થયા બાદ યુવરાજસિંહે પોતાની પ્રતિક્રિયા આપી છે. અંદર શું વાતચીત થઈ તે આપને જણાવી દઈએ. તો એસઆઈટીની રચના કરવાની ખાતરી આપવામાં આવી છે. એસઆઈટીમાં યુવરાજસિંહ દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે કોઈ પણ રાજનેતા ન હોવા જોઈએ, આઈએએસ અને આઈપીએસ કક્ષાના અધિકારીઓ હોવા જોઈએ જેથી કરીને નિષ્પક્ષ તપાસ થઈ શકે. સાથે જ જે એસઆઈટીની રચના કરવામાં આવે છે તેમાં એક વિદ્યાર્થી નેતા પણ હોવો જોઈએ. વિદ્યાર્થીઓને તમામ જે તપાસની પ્રક્રિયા હશે, જે કાર્યવાહી હશે, તેનાથી માહિતગાર કરવાના રહેશે. સાથે જ કલેક્ટર અને એસપી દ્વારા તેમને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો જરૂર પડશે તો સીએમ સાથે પણ બેઠક કરાવવામાં આવશે. મયુર આપણી સાથે જોડાઈ ગયા છે ધરણાસ્થળથી. મયુર, બેઠક પૂર્ણ થઈ ગઈ છે, એસઆઈટીની રચના કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું શું રિએક્શન છે હવે? જી બિલકુલ, વિદ્યાર્થીઓ સાથે જ આપણે સીધી વાત કરીશું. બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને એની અંદર તેવો નિર્ણય કરવામાં આવેલો છે કે એસઆઈટીની રચના કરવામાં આવશે. શું આ મંજૂર છે? પરીક્ષા રદ નથી કરવામાં આવતી, એસઆઈટીની રચના કરવામાં આવશે. સરકાર દ્વારા અમને આ લોલીપોપ આપવામાં આવી રહી છે. આવી તો કેટલી રચનાઓ થઈ છે, કોઈ પણ નિર્ણય નથી થયો. આપણે જોયું તો નલિયા કાંડ કે આવા કેટલાય કાંડો બન્યા જેમાં આવું બનાવવામાં આવે છે. અમારે એક્ઝામ રદ સિવાય અને કોઈ ઓપ્શન સ્વીકારવામાં આવશે નહીં. યુવરાજસિંહ આવશે એટલે પાછું અમારે એક્ઝામ રદ કરવા સિવાય બીજી અમારી કોઈ પણ 17 દિવસ થઈ ગયા જો તમારે રચના કરવી હોય તો. હવે લોલીપોપ આપવાનું બંધ કરો અને અમને આજે આજે નિર્ણય આપો એવી અમારે સરકારને રિક્વેસ્ટ છે. આ જે બેઠક છે તેની અંદર એવી ચર્ચા થઈ કે આ એસઆઈટીની જે રચના કરવામાં આવશે તેમાં કોઈ નેતાઓ નહીં હોય, તેની અંદર અધિકારીઓ જશે, મંજૂર છે? એસઆઈ રચના કરવામાં કોઈ યુવાનો મંજૂર નથી, એક્ઝામ રદ કરવા માટે જ મંજૂર છે. યુવાનોનો એક જ પ્રશ્ન છે, એક્ઝામ રદ જ જોઈએ, એક્ઝામ કેન્સલ જ જોઈએ. બીજા કોઈ લોલીપોપ અમારે સરકારને સાંભળવા નથી. અમારી જોડે એટલો બધો 17 દિવસ પેપર લીક થયું છે, એ પેપર જે છે એ હાલ જ એસપી સાહેબે અમને કીધું છે કે નિષ્પક્ષપણે એસઆઈટીની સમિતિ છે એ બેસાડવાની છે અને કલેક્ટર સાહેબ ખુદ જ સીએમ પાસે લઈ ગયા છે કે એસઆઈટી કમિટી. બીજી વસ્તુ, એસઆઈટી કમિટીમાં આશી તોરા સાહેબ નહીં હોય, માફી ચાહજો. બીજી વસ્તુ કે એક વિદ્યાર્થી છે, એક વિદ્યાર્થી અમારા રિપ્રેઝન્ટ તરીકે યુવરાજસિંહ જાડેજાને અમે રાખવાના છે એસઆઈટી કમિટીમાં. હાર્દિક, આ તમારું જે આંદોલન છે તે આંદોલન ચાલુ રહેશે? અત્યારે તમે બેસેલા જ રહેશે? અત્યારે હાલની કન્ડિશનમાં અમે જ્યાં આગળ હતા ત્યાં આગળ જ અત્યારે પાછા જઈ રહ્યા છે. સાહેબે કીધું છે કે એ અત્યારે નીકળી રહ્યા છે સીએમ ઓફિસમાં. સીએમ ઓફિસમાંથી લગભગ 2 કલાકમાં ડિક્લેરેશન આવી જશે. અમારા જે 5 મુદ્દાઓ છે એ ડિક્લેરેશન આવી જશે. પરીક્ષા રદ કરવાની માંગ છે એસઆઈટી કમિટીની. સાહેબે જે રજૂઆત કરી છે કે એસઆઈટી કમિટી બેસી જશે. એસઆઈટી કમિટીમાં અમારા 3 છે, એક તો ગૌણ સેવાના ચેરમેન સાહેબ નહીં હોય. બીજી વસ્તુ કે એક વિદ્યાર્થી હશે કે જે અમારો યુવરાજસિંહ જાડેજા છે. ત્રીજી વસ્તુ કે કોઈ પણ એક પોલીસ અધિકારી જેમ કે આઈજી સાહેબ છે એમની અમે કહીશું એ પ્રમાણે અંદર નિમણૂક કરવામાં આવશે. કેમ કે તપાસ નિષ્પક્ષ થવી જોઈએ, અમને વિશ્વાસ આવવો જોઈએ કે અમારો વ્યક્તિ અંદર બેઠો છે, નહીં કે લાલિયાવાડી અમારે ચલાવવાની છે. પરીક્ષામાં ગેરરીતિ થઈ છે તો રદ કેમ નહીં થતી? સર, પરીક્ષામાં ગેરરીતિ થઈ છે, ઘણા બધા કારણો છે, સરકાર જાણે છે. કલેક્ટર સાહેબનો ફૂલ પોઝિટિવ છે. કલેક્ટર સાહેબ અમારા વતી અમે જેટલા જેટલા મુદ્દાઓ લખાયા છે કે સર આટલા આટલા એવિડન્સ છે, 13 દિવસ થઈ ગયા છે, સાહેબ અમને કોઈ જવાબ નથી આપ્યો. તો સાહેબને સીએમ ઓફિસમાંથી ફોન આવ્યો છે એના કારણે અમને અહીંયા બોલાવવામાં આવે છે. સીએમ અત્યારે છે નહીં અહીંયા હાજર, એ સાહેબનો પ્રશ્ન છે કે સાહેબ અમારું જે અત્યારે છે એ સીએમ ઓફિસમાં લઈ જઈ રહ્યા છે. કલેક્ટર સાહેબ અત્યારે જઈ રહ્યા છે સીએમ ઓફિસમાં. કલેક્ટરે તમને શું કહ્યું છે હાર્દિક, તમારે એ કહેવું પડશે.
કલેક્ટર સાહેબે કીધું છે કે તમારી જે 5 માંગો અમે લખી લીધી છે સાહેબે એમના હેન્ડરાઇટિંગમાં લખી અને એ જ વસ્તુ અત્યારે લઈ જઈ રહ્યા છે. અમે લોકો અમારું જે સ્ટેન્ડ છે ક્લિયર જ છે કે જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી મહાત્મા મંદિરના રોડ ઉપર જ અમે બેસવાના છે. સાહેબ આ જ દેશનું ગૌરવ છે કે આ જ ભ્રષ્ટાચાર છે કે રોડ ઉપર અમારા વિદ્યાર્થીઓને આવવું પડે છે. હાર્દિક તમને નથી લાગતું કે ઉમેદવાર તરીકે તમે ઉમેદવાર છો અને ઉમેદવાર છો સરકારી ભરતીમાં તમે પરીક્ષા આપી છે નોકરી લેવાના છો એક સરકાર સામે તમારે લડવાની ફરજ પડી રહી છે. બહુ દુઃખદ ઘટના છે કે સાહેબ આપણા છે મોદી સાહેબના અમે જે બટન દબાવીને ઉપર અને બીજી વસ્તુ કે જે પબ્લિક આવી છે ને એ કોઈ 200 રૂપિયા આપીને ઉઘરાવેલી પબ્લિક નથી. નિષ્પક્ષપણે સ્વે ખર્ચાએ આવેલા છે છોકરાઓ. રાત કાલે રાત્રે જાગ્યા છે સાહેબ બધા સુઈ ગયા છે રોડ ઉપર. તો શું આ રોડ ઉપર આવવા માટે જ આ બધા ભેગા? તમારે એ જ વસ્તુ જોઈએ છે કે તમારે 50 કસાબને રાખવા પોસાય છે પણ આ 50 વિદ્યાર્થીઓ નથી સાહેબ. 10,000 છોકરાઓની કાલે અટકાયત કરવામાં આવી છે. 10,000 છોકરાઓને અંદર પોલીસ ડબ્બામાં બેસવું પડે છે. તો શું આતંકવાદીઓ હતા કે એમને પોલીસ ડબ્બામાં બેસાડવા પડે છે? બેસાડવી જોઈએ કેમ કે ગૌણ સેવા અધિકારી તપાસ પંચ બેસાડશે તો છોકરાઓને ગુમરાજ કરે છે. છોકરાઓને ફોન જવા માંડ્યા છે કે ભાઈ ત્યાં તારી સાથે શું થયું હતું. છોકરો ગભરાય છે સાહેબ તમારા ફોન થી. છોકરાઓ 33 છોકરાઓ ગભરાઈ ગયા છે 39 માંથી. જો લોકો ધરણો કરી રહ્યા છે અહીંયા કાલથી, આ લોકોની રજૂઆત અમે સાંભળી છે અને સરકાર સુધી એની રજૂઆત અમે અને આઈજી સાહેબ હમણાં પહોંચાડવા જઈ રહ્યા છીએ. આ લોકોની મુખ્ય રજૂઆત આ લોકોએ તમને પણ કીધી છે એ SIT ગઠનની છે અને ઊંડાણપૂર્વક તપાસ થાય આ બાબતની છે. સર આપ શું રજૂઆત કરશો સરકાર સમક્ષ? આ લોકોની જો લાગણી છે કે ઊંડાણપૂર્વક નિષ્પક્ષ રૂપથી તપાસ થાય એ રજૂઆત અમે સરકાર સમક્ષ. સાહેબ અત્યારે હા બહુ જ પોઝિટિવ ને હકારાત્મક રૂપથી આ વાતચીત થઈ છે અને આ લોકોએ ખાતરી પણ આપી છે કે જી હું CM કાર્યાલયમાં ઉચ્ચ અધિકારી સાથે વાતચીત કરીશું એ જેવી અમને સૂચના આપવામાં આવી છે આ લોકોની રજૂઆત અમે ત્યાં પહોંચાડીશું. આ લોકોની જો તપાસની જો બાબત છે કે ઊંડાણપૂર્વક ને નિષ્પક્ષ રૂપે તપાસ થાય એને એ મુદ્દો છે. સર કયા ઉચ્ચ અધિકારી સાથે આપ ચર્ચા કરવાના છો? સરકારમાં ઘણા બધા ઉચ્ચ અધિકારી છે. સરકારમાં ચર્ચા એ હું નક્કી કરી શકું નહીં, સરકાર નક્કી કરશે. આ લોકોની એવી માંગણી છે અમે સરકાર સુધી પહોંચાડીશું. જી ધન્યવાદ. એ અમે સરકાર સુધી પહોંચાડીશું. સાહેબ એ લોકોએ જ્યાં સુધી આંદોલન ચાલુ રાખવા માટેનો નિર્ણય કર્યો છે ત્યાં સુધીમાં આ તપાસ પૂર્ણ થશે કેવા અધિકારીઓ તેમાં તપાસ એ ટૂંક સમયમાં આપને એ વસ્તુ જણાવી દઈશ. જી ઉમેદવારના પ્રતિનિધિ પણ હોવા તો જિલ્લા કલેક્ટર જે છે તે રવાના થઈ ચૂક્યા છે. CMO પહોંચશે અને ત્યાં તેઓ ઉચ્ચ અધિકારી સાથે વાતચીત કરશે. વિદ્યાર્થીઓ દ્વારા જે 5 માંગો મૂકવામાં આવી છે તેને લઈને તેઓ વાતચીત કરશે. પરંતુ આ તરફ વિદ્યાર્થીઓનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી પરીક્ષા રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ પોતાનું આંદોલન ચાલુ જ રાખશે. આ આંદોલનનો અંત અહીંયાથી નથી આવી જતો. વિદ્યાર્થીઓ હજુ પણ રસ્તા પર છે. યુવરાજસિંહ કલેક્ટર અને જે SP હતા તેમની વચ્ચે બેઠક થઈ. 5 વિદ્યાર્થી નેતાઓની સાથે આ બેઠક કરવામાં આવી હતી. વિવિધ 5 માંગોને મૂકવામાં આવી. SIT તપાસ કરવામાં આવે. SIT કોઈ પણ પ્રકારના કોઈ નેતા નથી જોઈતા તેમને. વિદ્યાર્થી નો રિપ્રેઝેન્ટેટિવ પૂછો. વાત થઈ કલેક્ટર સાહેબ જોડે, IG સર જોડે હતા. અમે જે વાત કરી કે અમારી રજૂઆત છે પહેલી વાર કે તમે કદાચ XYZ તપાસ કરો. તપાસ તેમને કોઈ પણ તપાસ જે છે નિષ્પક્ષ થવી જોઈએ પહેલી અમારી માંગ હતી. એ નિષ્પક્ષ તપાસ માટે એને રાજી કર્યા છે. બીજું આની ઉપર અત્યારે અમે SIT બેસાડવાનું નક્કી કર્યું છે. SIT એક અમારો વિદ્યાર્થી રિપ્રેઝેન્ટર હશે ને હશે. વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે કઈ ટૂંકમાં SIT જે સભ્યો છે 5 સભ્યો એ શું જાંચ કરે છે, એના પગલા શું લેવાય છે, એની ઉપર કાયદો શું એક્શન લે છે. તમામ માહિતી વિદ્યાર્થીઓના જો વિદ્યાર્થીઓ ઈચ્છે તો હું રિપ્રેઝેન્ટર અથવા વિદ્યાર્થીઓ જેને ઈચ્છે એને રિપ્રેઝેન્ટર રાખી શકે છે. અમને પણ અમે જે નક્કર પુરાવાની વાત કરી પેપર 11:06 મારા ફોનમાં હતું
બરાબર છે, એ નક્કર પુરાવા ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે. અસિત વોરા સાહેબે જે નિવેદન આપ્યું છે કે કોઈ પણ સંજોગે અમે રિઝલ્ટ બહાર પાડીશું, હવે એસઆઈટીની રચના કર્યા બાદ તાત્કાલિક ધોરણે એ વસ્તુ ફાઇનલ કરી દઉં છું કે રિઝલ્ટ અત્યારે જાહેર કરવામાં કોઈ પણ સંજોગે નહીં આવે. ભાઈ યુવરાજજી, તમારી માંગ હતી કે અસિત વોરાને સસ્પેન્ડ કરો, અને તમારી બીજી માંગ હતી કે ભાઈ કોઈ પણ સંજોગોમાં આ પરીક્ષા રદ થવી જોઈએ, તો એનું શું થયું? જ્યારે એસઆઈટી ખાલી મારા એક પોઈન્ટ ઉપર ચાલી જશે ને કે પેપર સોશિયલ મીડિયામાં હતું, એટલે ત્યારે ને ત્યારે પરીક્ષા રદ છે, રદ છે ને રદ છે. હા, મારો હવે એફએસએલમાં જશે મારો મોબાઈલ અને બધા જ, કારણ કે અમારી પાસે નક્કર પુરાવો પહેલા પણ હતો, હવે એક નક્કર પુરાવો તો મેં તમને રજૂઆત કરી કે 11 બાકી રાતે 3:30 વાગે જે ભાવનગરની ઘટનાની અમે જે વાત કરી પેપર, એની ઉપર પણ હવે એક્શન લેવામાં આવશે. એસઆઈટી જે અત્યારે કલેક્ટર સાહેબ શ્રી નીકળી ગયા છે શું કે મળવા માટે સીએમ ઓફિસો માટે, અને અત્યારે ત્યાં મીટિંગ પણ ચાલુ થઈ ગઈ છે. હવે અમારી ઉપર એસઆઈટી જે બેસે છે એમાં પહેલી વહેલી વાત હું ચોખ્ખોટ કરીને કહું, કોઈ રાજકીય વ્યક્તિ નહીં હોય એસઆઈટીમાં. આઈએએસ આઈપીએસ અધિકારીઓ આંદોલન યથાવત યથાવત જ્યાં સુધી અમારી દરેક માંગની ન્યાય નહીં મળે, આંદોલન આ જગ્યાએ આજ સર આજ ટાઈમ થી ચાલુ જ રહેશે. લીધેલો છે કે એસઆઈટી ની રચના, આ તમારો નિર્ણય છે કે તમામ વિદ્યાર્થીઓનો? જો ભાઈ, તમામ વિદ્યાર્થીઓનો રિપ્રેઝન્ટેટિવ, તમામ વિદ્યાર્થીઓના આજ અમારું જે વસ્તુ છે એની જાત જ ન થાય, અમારી પાસે જે પોઈન્ટ છે એની જાત જ ન થઈ દો, પુરાવા જે દબાવે છે અત્યારે અત્યારે અમુક અમુક સ્કૂલના જે સીસીટીવી બહાર પાડે છે, અમુક ઉમેદવારીઓ રદ કરે છે, એનાથી પરીક્ષા રદ નહીં થાય, એનાથી પરીક્ષા રદ નહીં. મારી પાસે એક નકર પુરાવો છે, કાફી છે દોસ્તો, કાફી છે. પેપર બહાર હતું શું છે, ખાલી એક વખત એસઆઈટીની ખાલી જાંચ થશે ને, સજા તો પછીની વાત છે, એસઆઈટીની જાંચ થશે ને એ ભેગું જ પરીક્ષા રદની ઇન્ફોર્મેશન તમને બધાને મળી જશે. ત્યાં સુધી અહીંયા ચાલુ રહેશો, તમે અહીંયા ધાણા ચાલુ રાખશો, ત્યાં સુધી ચાલુ રહેશો. વિદ્યાર્થીઓ સાથે રહીશ, અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થીઓનો સાથ. એસઆઈટીની રચના લગભગ સરકાર અનુસ્ટેન્ડ 1-2 કલાકમાં મેં કીધું છે ક્લિયર કરી દેશે. એસઆઈટીની રચનામાં આઈજી લેવલના અધિકારીને કે જે અમે લોકો કહીશું કે સાહેબ આ અમને એના ઉપર વિશ્વાસ છે, એ જ આઈજી સાહેબને અંદર રહેશે. બીજી વસ્તુ, વિદ્યાર્થીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે અમારા યુવરાજસિંહ જાડેજાને જ અમે બેસાડવાનો છે. હું એવું નથી કે મને બેસો, તમને જેની ઉપર વિશ્વાસ હોય ને, તમને એમ લાગે કે આ વ્યક્તિ નિષ્પક્ષ છે કોઈ રીતે ક્યાંય વેચે એવા ને જ રાખજો. હું ક્યાંય મારા નામ ને હું હાર્દિકભાઈ ને પણ જેને તમને લાગે રાજકીય વર્ગ ધરાવતો વ્યક્તિ નહીં હોય. છોકરાઓને ધ્યાનમાં રાખીને અમે ત્યાં કહીને આવ્યા છે કે ગૌણ સેવા પસંદગી મંડળમાંથી એક પણ નહીં હોય અંદર. બીજી વસ્તુ કે આશિત વોરા સાહેબનો ઘણો બધો વિરોધ થઈ રહ્યો છે, અમે કહેવા નથી માંગતા, છોકરાઓ જ કરે છે. આશિત વોરા સરને પણ ખ્યાલ છે કે છોકરાઓ શું અત્યારે બોલી રહ્યા છે. બીજી વસ્તુ કે આશિત વોરા સાહેબના જે ગૌણ પસંદગી મંડળમાંથી એ લોકો કહેશે કે અમે આ મંડળમાંથી અમારો આ પ્રતિનિધિ હોવો જોઈએ, તો એની અમે વિરોધ કર્યો છે એસઆઈટીની કમિટીમાં, એ તો નહીં જોઈએ. અમે એવું તો ચોખ્ખું કીધું છે કે સર આ વાત હવે બહુ લાંબી નો ખેંચાવી જોઈએ, 4-5 દિવસમાં તો કમસે કમ આ વાતનો નિવેડો, કારણ કે તમને એક પુરાવા ઉપરથી સાબિતી મળી જશે કે ભાઈ પેપર 11-7 હવે પુરાવો તમને સાબિતી મળી ગઈ તો ડાયરેક્ટ એક્શન, પેપર રદ નો જ આવવો જોઈએ, બીજો કોઈ એક્શન ન આવવો જોઈએ. અમે ત્યાં સુધી ના કીધું છે ભાઈ એક વખત, પછી તમે એની પાછળ જે જાંચ કરો, એની પાછળ તમે જેટલા પણ એના એના જે મળતિયાઓ છે એને તમે ગમે એ રીતે પકડો, પણ પેલા તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થાય છે વિદ્યાર્થીઓ સાથેના ચેડા બંધ કરી દીધા. જી, તમે જે પેપર રદની વાત કરો છો, ગઈકાલે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એવું કીધેલું કે જે પેપર સોશિયલ મીડિયામાં ફાટું થયેલું હતું તે આ પેપર નહોતું, તેની તપાસ કરવામાં આવેલી. એ સરે જે વાત કરી એ બીજું હતું, એ બીજા પેપરની ભાવનગરની ઘટનાની વાત કરી, એ મારા પેપરની મારા ફોનમાં જે પુરાવા છે એની વાત નથી કરેલી. સરે જે વાત કરી એ ભાવનગરની ઘટનાની વાત કરી, એક પેપર ફેક હતું, એ ભાવનગરના પેપરની વાત છે, મારા પેપરની વાત નથી. ઠીક છે, ઠીક છે, પ્લીઝ ઓકે. ચલો હવે બેસીએ ધરણા ઉપર, પાછા આવી જાઓ.